ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આપણે આજે આવી પહોંચ્યા છીએ ઉના તાલુકાની અંદર આમોદરા ગામની અંદર. હવે અહીંયા આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત જોડાયેલા છે, એમનો પરિચય લઈશું. આપનું નામ અને ગામ અને પરિચય આપજો. મારું ગામ આમોદરા, તાલુકો ઉન્નાવ, જિલ્લો ગીર સોમનાથ, ઝાલાવાડિયા હસમુખભાઈ જયસુખભાઈ. બરાબર. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 9904034167. બરાબર. તો આ નારિયેળીના કેટલા આપણે આ બગીચાની અંદર ઝાડવા છે ટોટલ? અમારે ઝાડવા છે 600 ઝાડવા છે. બરાબર. હવે આપણે તમે કામા સાથે જોડાણા, હા, તો એ પહેલાં અહીંયા વાડીની શું પરિસ્થિતિ હતી? ત્યારે અમારે થોડુંક ફ્લાવરિંગમાં ને થોડુંક નાળિયેરમાં ડાઘ ને એવું બધું બહુ હતું, રોગ એ વધારે હતો. બરાબર. તો ત્યાર પછી તમે અહીંયા વાડીમાં ટ્રીટમેન્ટ શરૂ કરી? હા. તો એની અંદર તો સૌપ્રથમ તમે શું કરાયું? અમે ત્યારે સૌપ્રથમ હરે કૃષ્ણ છે ને એ પાણી સાથે પાયું છે. બરાબર. અને આ વખતે દિવાળી અમે એમાં થોડુંક ઓર્ગોનિક જે ખાતર એનું આવે, 4 જાતનું ખાતર આવે છે. બરાબર. એને હસમુખભાઈ ખાતર પે માઇક્રોરૂટ આપેલું છે, જે 4 કિલોની બેગ આવે છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની. સાથે અમને ડૉક્ટર સાહેબથી છે 50 કિલોની બેગ આપેલી છે, અને એની સાથે ન્યુટ્રા પાવર પ્લસ છે 10 કિલોમાં એ આપેલું છે, અને 27 કિલોની બેગ જે કામાની આવે છે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ, એ હસમુખભાઈ આમાં એક ઝાડ દીઠ એટલે કે પર પ્લાન્ટે 2 કિલો 900 ગ્રામ આપેલું છે. તો મિત્રો, એ હસમુખભાઈને આ પ્રોડક્ટ યાદ નથી રહેતી એટલે આ ખાતરો કામાના અહીં બતાવે છે ને આપણે લાઈવ બગીચો જોઈ શકીએ છીએ. તો એ આપ્યા પછી આજે માત્ર ને માત્ર 15 દિવસ થયા છે, તો હસમુખભાઈને મોઢે જાણશું કે આ બગીચાની અંદર હવે એમને પહેલાં કરતા ને અત્યારમાં શું ફરક લાગે છે, લાઈવ જોવા માટે એમના અનુભવ એમના મોઢેથી આપણે સાંભળશું. જે પહેલાં અમારે જે કામાનું જે અમારે હરિકૃષ્ણની બધું પાયું ખાતર નાખ્યા પછી અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અને અમને એમાં બહુ સંતોષ છે. તો જે સુકારો હતો ને નારિયેળ ઉપર ડાઘા જે પડતા હતા, હા, એની અંદર શું બેનિફિટ લાગ્યો તમને? જે અમારે પહેલાં જે ડાઘા હતા અત્યારે અમારે 80% ડાઘા નથી, 15-20% ડાઘા જેવું છે અત્યારે, અમને બહુ એનું રિઝલ્ટ સારું મળ્યું. બરાબર. તમારું નામ શું છે? મારું નામ પૂંજાભાઈ. પૂંજાભાઈ, તમે આ ખેતરની સંભાળ રાખો છો, તો પૂંજાભાઈ તમને શું અનુભવ લાગ્યો આ જે આપણે ટ્રીટમેન્ટ કરાવી કામાની? બરાબર. સારું આપ્યું. હા. અને જે પેલો જે સૂકો હતો અને જે તમે કહેતા હતા રસ્તામાં આપણે વાત થઈ, તો જે ડાઘ છે એમાં કેવું લાગ્યું તમને? નારિયેળ ઘણો ફેર પડી ગયો. બરાબર. સુધારો વાડીમાં સુધારો આવ્યો છે? વાડીમાં સુધારો આવી ગયો. અને જે ખાતર આપ્યું આપણે, તો ખાતર આપે હજી બહુ દિવસ નથી થયા, તો એનું પરિણામ હજી એ સારું આપણને દેખાશે. અહીંયા આપણે વાડીમાં જોઈએ કે જે બેઠક છે એ પણ આપણે અહીંયા જોઈએ. આમાં જે નવા ફ્રૂટ છે એની અંદર એ ડાઘ નથી ટૂંકમાં, અને જે સૂકો આવતો એ પણ નથી. તો તમે આ પરિણામથી ખુશ છો? એકદમ ખુશ છે. જે વાડી જે નારિયેળની વાડી કરે છે એ ખેડૂત ભાઈઓને તમે ભલામણ કરશો કે કામાની ટ્રીટમેન્ટ કરાય? હા, કામાની ટ્રીટમેન્ટ 100% કરવી. બરાબર. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારી. અમે આ વાત બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડીશું. આભાર.